ભુજ તાલુકા પંચાયતમાં સમિતિના સભ્યોની નિમણૂક કરાઈ, પણ પ્રમુખ તરીકે કોણ તે હજુ સસ્પેન્સ છે. આજે ભુજ તાલુકા પંચાયતની મળેલ સામાન્ય સભામાં કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિના સદસ્યોના નામ જાહેર થયા અને સમિતિની રચના કરાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ હરેશ ભંડેરીના અધ્યક્ષસ્થાને મળેલ સામાન્ય સભામાં 9 સભ્યોની કારોબારી સમિતિ જાહેર થઈ હતી અને 5 સભ્યોની સામાજિક ન્યાય સમિતિના સદસ્યોની જાહેરાત થઈ હતી. પ્રથમ વખત સદસ્યની જાહેરાત સાથે હજુ બંને સમિતિના ચેરમેનોના નામની જાહેરાત થઈ નથી. તે તાલુકા પંચાયતમાં બીજેપીની અંદર બધું સમૂહ સૂત્રએ ચાલતું હોય તેવા સંકેત આપતા નથી. આજે ભુજ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી ને સર્વાનુમતે 9 સભ્યો કારોબારી સમિતિમાં તેમજ 5 સભ્યો સામાજિક ન્યાય સમિતિમાં મૂકવામાં આવ્યા. સામાજિક ન્યાય સમિતિમાં ભાવનાબેન પ્રવીણ ચાવડા, કાનજીભાઈ નારણ મહેશ્વરી, લક્ષ્મીબેન પ્રવીણ મહેશ્વરી, લક્ષ્મણ વેરસિંહ મહેશ્વરી તેમજ કોપ સભ્ય તરીકે ભૂરાભાઈ કરશન વાઘેલાને ન્યાય સમિતિમાં લેવામાં આવ્યા છે. કારોબારી સમિતિમાં મનજી ધનજી ખેતાણી, કુલાબેન દાના વરચંદ, સજુભા મનુભા જાડેજા, જાદવજી રામજી ભુડિયા, હિરેન મહેશભાઈ વાઘડિયા, આશાભાઈ ઉમર જત, વિનોદલાલજી વરસાણી, કુંવરબેન રાણા ગાગલ, પાર્વતીબેન પ્રાગજી રાઠોડ, આમ 9 સભ્યોની કારોબારીમાં નિમણૂક કરવામાં આવી. જલ્દી જ TDO સાથે ચર્ચા કરી જલ્દી જ મિટિંગ બોલાવવા, સામાન્ય સભા બોલાવી અને 3.5-4 મહિના થયા છે. રાજેશભાઈની વાત ધ્યાને લઈ જલ્દી જ મિટિંગ સામાન્ય સભા બોલાવશે. ખેડૂતના પ્રશ્ને થોડીક તલાટી અને મંત્રી વચ્ચેની વિસંગતાઓ છે જે દૂર કરવા અમે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે ને જલ્દીથી જલ્દી સમાધાન થાય એવા પ્રયત્ન કરશું. વૈદિક પરંપરાની સાથે સ્માર્ટ ક્લાસની કચ્છમાં એકમાત્ર ગુરુકુળ એટલે કે સંત શ્રી ઉદ્ધવરામ વૈદિક ગુરુકુળ ભવાની પર પ્રવેશ શરૂ 5-10 ધોરણ સુધી. વાર્ષિક ફી 15,000. સમય 4:30-10. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાનો અધ્યયન, વેદમંત્રનો વિશેષ અભ્યાસ સાથે યોગ, વ્યાયામ, આસન, ધ્યાન, દૈનિક યજ્ઞ, લાઠીદાવ, કરાટે, જીમ અને રમતગમતની દરેક સુવિધા સાથે કોમ્પ્યુટર શિક્ષણ, સંગીત, નૃત્ય અને અન્ય પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે. તો આ માટે અમારો સંપર્ક કરો સંત શ્રી ઉદ્ધવરામ વૈદિક ગુરુકુળ. ફોન નંબર સ્વામી શાંતાનંદજી 9998594810.